હાલોલ નગરમાં ગટર લાઇનનું કામ લાંબા સમયથી ચાલુ હોવાથી વાહન ચાલકો પરેશાન જોવા મળી રહ્યા છે। હાલોલ નગરપાલિકામાં એક વર્ષ અગાઉથી ગટર લાઇનનું કામ ચાલી રહ્યું છે ત્યારે ઠેર ઠેર રોડ પર ખાડા જોવા મળી રહ્યા છે। તેના કારણે વાહન ચાલકો તેમજ સોસાયટીના રહીશો મુશ્કેલી ભોગવી રહ્યા છે। ત્યારે નજીકમાં જ ચોમાસાની શરૂઆત થાય છે ત્યાં ચોમાસા પહેલા જ રોડ રસ્તાની કામગીરી કરવામાં આવે તેવી પ્રદેશ મહામંત્રી ગુજરાત યુવક કોંગ્રેસ ગુરુરાજસિંહ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું કે લોકોમાં માંગ ઉઠવા પામી છે ત્યારે ગટર રોડ રસ્તાને લઈને કોંગ્રેસ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હોવા છતાં સ્થિતિ ઠેર ની ઠેર જોવા મળી રહી છે। જો તંત્ર કોઈ અનિચ્છીય બનાવ બનશે ત્યારે જ જાગશે તેવા લોકોમાં સવાલ ઉભા થઈ રહ્યા છે। અને આ જ રોડ ગોધરા જાય છે અને આ જ રોડ વડોદરા જાય છે, પણ નગરપાલિકાના બાપે બહેરા મુંગા અને આંધળા નગરપાલિકાના તંત્રને લીધે આજે જુઓ કેવી હાડમેયારીઓ લોકોને વેઠવી પડી છે। વ્હીકલો ફસાઈ જાય છે, વ્હીકલો તૂટે છે, આ ધૂળ અસહ્ય ઉડી રહી છે, પણ એની કોઈ હદ નથી। બે હાથ જોડીને નગરપાલિકાને નમ્ર વિનંતી, ક્યારે તમે જાગશો? જ્યારે કોઈકનો ભોગ આ ખાડાઓ લેશે ત્યારે જાગશો? અમારી વારંવાર રજૂઆતો, પાણીનું નામ ભૂ છે, અને જો વધારે રજૂઆતો કરવા જઈએ તો આ નગરપાલિકાનું નિષ્ફળ તંત્ર અમારા ઉપર ફરિયાદો કરે છે। મારે સ્થાનિકોને કહેવું છે, જાગો, કંઈ તો આ તમારો ભોગ પણ અહીંયા ઘડી આ હાલોલના રોડ લેશે, કેમ કે નગરપાલિકાને કોઈ પણ સ્થાનિક વ્યક્તિની કંઈ પણ પડી છે નહીં। આ કામ તમે આ ગટર વ્યવસ્થાનું નગરપાલિકાનું છેલ્લા 1.5 વર્ષથી ચાલે છે અને આવી નવી પરિસ્થિતિ છેલ્લા 1.5 વર્ષ સુધીથી ચાલુ છે। હમણાં કેટલી બધી બસો ફસાઈ, બસના મુસાફરોએ પણ ધક્કા મારીને કાઢવા પડ્યા, તો કેમ? અમે તમને ધક્કા મારી નગરપાલિકામાં મોકલ્યા છે? શું નગરપાલિકા માત્ર થાળી અને ઘંટ વગાડવાનું મશીન છે? કામ કરવું નથી, ખાલી શોબાજી કરવી છે અને કોઈ પણ જનતાના કોઈ પણ પ્રશ્નોનો ઉકેલ લાવવો નથી। ગુરુરાજસિંહ ચૌહાણ, પ્રદેશ મહામંત્રી, ગુજરાત યુવક કોંગ્રેસ, BS9 TV ન્યૂઝ સાથે કિરણ ગોહિલ, પંચમહાલ।